એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. ડોક્ટર, ધરતી ઉપરના જીવતા જાગતા ભગવાન જેમને ગણવામાં આવે છે, ક્યારેક ક્યારેક એમની પ્રેક્ટિસ દરમિયાન અમુક કિસ્સા એવા પણ એમના હાથમાં આવી જાય છે કે તેમની પણ પરીક્ષા લેવાઈ જાય છે. એવો જ એક કિસ્સો, એક કેસ અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યો, જેમાં એક સગર્ભાની અત્યંત જોખમી કહી શકાય તેવી પ્રસૂતિ ડોક્ટરોએ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ સફળતાપૂર્વક પાર પાડી છે. તો એસલા વિશેષમાં હું છું જિજ્ઞાસા મહેરિયા. આજે એસલા વિશેષમાં વાત કરીશું સિવિલ હોસ્પિટલમાં આવેલા એક કેસની. વાત છે અમદાવાદના ઓઢો વિસ્તારમાં રહેતા 32 વર્ષીય પાર્વતીબેનની, કે જેઓ અગાઉ ટીબીની બીમારીથી પીડાતા હતા. ગર્ભાવસ્થાના છેક 8મા મહિને તેમને તકલીફ થઈ અને પાર્વતીબેન સોનોગ્રાફીના રિપોર્ટ સાથે પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં. હોસ્પિટલમાં સોનોગ્રાફી કરવામાં આવતા કંઈક ગંભીર અને પહેલાં ક્યારેય ન જોયું હોય તેવી પરિસ્થિતિ જણાઈ આવી. અહીં ગાયનેક વિભાગના વડા ડોક્ટર અમી મહેતાની ટીમ દ્વારા તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તેના બાદ પણ તેમને ન્યુમોનિયાની અસર હતી. ત્યારે ખાસ અન્ય તબીબી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાર્વતી બહેનનો ગર્ભ ગર્ભાશયની બહાર બન્યો છે. આ જોઈને તમામ તબીબો આશ્ચર્યચકિત થઈ ગયા. પાર્વતીબેનની સોનોગ્રાફી, MRI તેમજ અન્ય રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા ત્યારે જાણ થઈ કે પાર્વતીબેનના ગર્ભની મેલી એટલે કે પ્લેસેન્ટા અને ગર્ભ બંને ગર્ભાશયની બહાર પેટના ભાગમાં વિકસિત થયા છે. તેમની મેલીનો ભાગ પેટના વિવિધ અંગો એટલે કે આંતરડા, કિડની વગેરે સાથે જોડાયેલો હોવાથી આ તમામ પરિસ્થિતિ સાથે પ્રસૂતિ ખૂબ જ પડકારજનક હતી અને પીડાજનક હતી. આવા પ્રકારની પ્રસૂતિમાં નિષ્ણાત તબીબો અને અનુભવી તબીબોના માર્ગદર્શન અને સંકલનની ખાસ જરૂર પડતી હોય છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને પૂરી સાવચેતીની સાથે ગાયનેક વિભાગના વડા ડોક્ટર અમી મહેતા અને તેમની ટીમના નિષ્ણાંતો તબીબો, મદનનીશ પ્રાધ્યાપક ડોક્ટર પ્રેરક મોદી, ડોક્ટર રિંકી અગ્રવાલ, બીજા અન્ય રેસિડેન્ટ તબીબો, એનેસ્થેસિયા વિભાગના તબીબો, તમામના સંકલન સાથે આ પડકારજનક પ્રસૂતિ કરવાનું બીડું તેમણે ઉપાડ્યું અને અંદાજે 2 કલાક ચાલેલી આ સર્જરી બાદ પાર્વતીબેને 1.8 કિલોગ્રામના સ્વસ્થ અને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. જોકે ત્યારબાદ પણ પાર્વતીબેનની પીડાનો અંત નથી આવ્યો. પ્રસૂતિ બાદ મેલીનો ભાગ પેટમાં યથાવત રાખવામાં આવ્યો છે, કારણ કે જો તેને નીકાળવામાં આવે તો રક્તસ્ત્રાવ વધારે થવાનો ભય રહેલો હતો. તેના કારણથી પેટના ભાગના અન્ય અવયવોને પણ નુકસાન પહોંચી શકે તેવી પ્રબળ સંભાવના હતી. સારવાર માટે દાખલ થયા પહેલાં પાર્વતીબેન સેપ્ટિસેમિયા એટલે કે તેમના લોહીમાં ઇન્ફેક્શન ફેલાઈ જવાની પરિસ્થિતિ જણાઈ આવતા ગંભીર કહેવાય તેવી અવસ્થામાં પહોંચી ગયા હતા. તેમને ICUમાં ખસેડવામાં આવ્યા. 4 દિવસ સુધી તેમને ભારે એન્ટીબાયોટિક્સ, મોંઘી દવાઓ, તબીબોના સતત નિરીક્ષણ અને અન્ય સ્ટાફની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા અને 1.5 મહિનાની સારવાર બાદ પાર્વતીબેન એકદમ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા. પાર્વતીબેનના પતિ એટલે કે વિનોદભાઈ લોડિંગ રિક્ષા ચલાવીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમાંય આવી પડેલી પાર્વતીબહેનની આ સ્થિતિ તેમની ચિંતા દૂર બનાવી દીધા હતા, પરંતુ આજે સિવિલ હોસ્પિટલ અને ત્યાંના તબીબોનો આભાર વ્યક્ત કરતા તેઓ થાકતા નથી. આવા ડોક્ટર્સ અને તેમની ટીમનો આભાર માનવો જ રહ્યો. તો ફરી મળીશું કોઈ નવી સ્ટોરી સાથે. આજે હાલ આટલું જ. હાલાપો રજા. નમસ્કાર.